જ્યોતિ વૈદ્ય એટલે 80 વર્ષના અનુભવની એક નાટ્યશાળા. તેમણે સુરત અને ગુજરાતને નાટક કરતા કર્યા છે. હાલ જેઓ ખૂબ સુંદર નાટ્યકર્મ કરી રહ્યા છે તે સૌને ક્યારેક વૈદ્ય સાહેબે તૈયાર કર્યા છે. અંગ્રેજી સાહિત્ય સાથે એમએ થયેલા વૈદ્ય સાહેબનું આખું જીવન સ્કૂલ અને કોલેજમાં અંગ્રેજી શીખવતા રહ્યા અને 1995માં નવયુગ સાયન્સ કોલેજ સુરતના અંગ્રેજી વિભાગના વડા તરીકે તેઓ નિવૃત્ત થયા. એમના એ જ્ઞાનનો લાભ ગુજરાતી દર્શકોને સતત મળતો રહ્યો છે. જ્યોતિ વૈદ્યે ગુજરાતના રંગકર્મીઓ માટે પશ્ચિમના નાટકોની બારી ખોલી આપી છે. વૈદ્ય સાહેબે 1952થી એકાંકી અને ત્રિયંકી નાટકોનું દિગ્દર્શન કરી યુનિવર્સિટી, રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે પારિતોષિકો મેળવ્યા છે. છેક 1977થી દિગ્દર્શન કરવાનું બંધ કરી આજ સુધી માત્ર લેખન કાર્ય જ તેમણે કર્યું છે. ચંચી મહેતાએ કહ્યું હતું કે જ્યોતિ વૈદ્યે ગુજરાતના એકાંકીનો ચહેરો પલટી નાખ્યો છે. વજુભાઈ ટાંકના મત મુજબ એમના અંગ્રેજીના અભ્યાસને કારણે યુરોપ અમેરિકાની પ્રશિષ્ટ નાટ્યકૃતિઓથી જ્યોતિભાઈએ ગુજરાતના એકાંકી સાહિત્યને સમૃદ્ધ બનાવ્યું છે. જ્યોતિ વૈદ્યનું મોટું પ્રદાન એમણે લખેલા 158 એકાંકી નાટકોનું છે, જે રાષ્ટ્રીય, રાજ્ય, શહેર કે યુનિવર્સિટી કક્ષાએ વારંવાર વિજેતા બન્યા છે. ઘણીવાર સ્પર્ધાના પહેલા, બીજા અને ત્રીજા વિજેતા નાટકો એમના જ લખેલા હોય એવું બન્યું છે. ગુજરાતના નાના મોટા અનેક મંડળોએ તેમના નાટકો ભજવીને ઇનામો મેળવ્યા છે. તેમના 7 એકાંકી સંગ્રહો પ્રસિદ્ધ થયા છે. ઝાંઝવાના જળ, જ્યોત અને ઝંઝાવાત, હરિયાળીના હત્યારા, હું, તું અને તે, જુગ જુગનો અન્યાય, શાંતિની શરત યુદ્ધ અને બંધ દરવાજા. જ્યોતિભાઈએ 40થી વધુ ત્રિયંકી નાટકો લખ્યા છે. એમાંના ઘણા સુરત અને ગુજરાતની નાટ્ય સ્પર્ધાઓમાં વારંવાર વિજેતા બન્યા છે. યુનિવર્સિટી તથા ગુજરાત રાજ્ય યોજિત નાટ્ય લેખન અને દિગ્દર્શનની અનેક શિબિરોનું સંચાલન પણ તેમણે કર્યું છે. પ્રસિદ્ધ સામયિકો અને અખબારોમાં તેમના અનેક વિવેચનો અને લેખો પ્રગટ થયા છે. ગુજરાત મિત્રની બુધવારની પૂર્તિમાં 1992થી વિદેશની એક સુંદર વાર્તાને ભારતના વાતાવરણમાં સુપેરે ગુજરાતી ભાષામાં 15 વર્ષો સુધી તેમણે રજૂ કરી, જેમાંથી પસંદ થયેલી 100 વાર્તાઓ સાહિત્ય સંગમે પુસ્તકાકારે પ્રગટ કરી છે. ગુજરાતી રંગભૂમિને પ્રોફેસર જ્યોતિ વૈદ્યએ કરેલું શ્રેષ્ઠ પ્રદાન એ તેમની પનોતી સુપુત્રી સોનલ છે. જ્યોતિભાઈએ લખેલા અને સોનલે નિર્દેશિત કરેલા નાટકો એ વૈદ્ય પરિવારની નહીં, ગુજરાતી ભાષાની ધરોહર છે. જ્યોતિ વૈદ્ય લિખિત યાદગાર એકાંકી નાટકોમાં પથ્થર થરથર ધ્રુજે, બી વી શિવમ, બંધ દરવાજા, વિચ્છિન્નતા, ઘાટ 3, ગીધ અનેક, કાળ રાત્રિના શ્યામ સિતારા, ચાંડાલિકા, ચાલો ઘર ઘર રમીએ, સુવર્ણી ઓલાદ, ન ઇતિ, વિષવૃક્ષ, કશુંક લીલુંછમ, શિરચ્છેદ, વિસ્ફોટ, અરીસો, દેવી, ધ રોંગ મેન, સીમાંતે, જુગ જુગનો અન્યાય, અરીસો, સ્ત્રી, ડબ્બામાં તુલસી વગેરેને યાદ કરી શકાય. તેમના યાદગાર પૂર્ણ નાટકોમાં પાલિકા યોજિત પ્રથમ સ્પર્ધાનું નાટક જે વિજેતા બન્યું હતું, એકલો જાને રે, યાત્રા, સળગ્યા લીલુડા વાંસવન, ખૂની ખેલે સંતા કુકડી, યુગે યુગે, સર્કસ, તૃષાર્થ, કોયલ આંબાની ડાળે, એક મુઠ્ઠી ધુમ્મસ, હું, તમે અને મસ્તરામ, અવતરણ.
લોક અલોક, રાક્ષસ, ઉલ્કા, આખેટ, નાગમંડળ, આગગાડી, દસ્તાવેજ, વીજળીના ચમકારે મોતીડા પરોવો, બર્થડે પાર્ટી, જસ્મા ઓડણ, મેકબેથ, જુલિયસ સીઝર વગેરેને યાદ કરી શકાય. આવા આજીવન પ્રોફેસર જ્યોતિ વૈદ્યનું સન્માન કરીને આપણે ગૌરવ અનુભવીએ છીએ.